નમસ્તે બાળકો, ગુજરાતી ધોરણ ત્રીજું પાઠ છઠ્ઠો, બતક અથવા હંસપણ. હવે કદરૂપું બતક. એક બતકી એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી હતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે મેં તો ઈંડા મૂક્યા હતા, ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ? ચાર હતા, નાના ના પાંચ હતા. હું કેવી માં છું? મારા જ એક બચ્ચાને હું ભૂલી જાઉં છું. તે પાંચે ઈંડાની સેવા લાગી. આખરે ખુશીનો દિવસ આવ્યો. ઈંડું સે સડોળ્યું, તેમાંથી ધીમો આવાજ આવ્યો. ઈંડું ફૂટ્યું ને બચ્ચા બહાર આવ્યા. ડોક્યું કર્યું, જોતામાં જોતામાં બીજું ત્રીજું ચોથું એમ પણ ઈંડું ફૂટ્યું. થોડી વારમાં તો ચારેય ઈંડા કલકલ કરતા ગીત ગાવા લાગ્યા. તેણે પાંચમા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું બહાર ક્યારે આવશે? તો આ ઈંડું થોડું મોટું લાગે, જરૂર ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી તે ઈંડું પણ સળવાડ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાય, તે ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બતક બહાર નીકળ્યું. તે બચકી જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે, થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? પછી તરત જ મનમાં બોલી, હું કેવી માં છું? જુદું છે તો મોટું છે, પણ બચ્ચું તો મારું જ છે ને, ને હું એ તે પણ હું તરતા શીખીશ, શીખવીશ. એક દિવસ તે બતકી પણ બીજાને બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા મસ્કરી કરવા લાગ્યા. કોઈ તેને ધક્કો માર્યો, કોઈ તેના પર ગંદુ પાણી ફેંક્યું. બહાર બધા તેને કહેવા લાગ્યા, અરે આ તો બતક, આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. તો પછી તે બધાને તેનું નામ કદરૂપું બતક પાડી બચ્ચાને